સુરત શહેરના ઉધના મગદલ રોડ પર આવેલી વીર નર્મદ યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે યોજાયેલ વિવિધ પ્રકલ્પોના લોકાર્પણમાં નાયબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ચુડાસમા તથા જય સરાદરિયા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી યોજના અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા આઠવાસ ઝોનના વિસ્તારમાં વેશુ કતારગામ ઝોન અને રાંદેર ઝોનના કુલ 2937 LIG આવાસોનું લોકાર્પણ યોજાયું હતું. આ ઉપરાંત 115 EBS 1030 LIG આવાસોનું ફાળવણી કોમ્પ્યુટરાઇઝર ડ્રો અને તમામ શહેરી વિસ્તારમાં અંદાજે 499 કરોડના ખર્ચે થયેલ પ્રકલ્પનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તદુપરાંત સુરત નવસારી BRIS ટેકને મોટો કરવાનું કાર્ય કરવામાં આવ્યું હતું. નાગરિકોની સેવા માટે, સગવડ માટે, સુવિધા માટે શહેરને સ્વચ્છ, સુંદર અને એ માટે વિવિધ પ્રકારના પ્રજાલક્ષી કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ અને ગરીબ અને મધ્યમ વર્ગ માટે લગભગ 500 કરોડ રૂપિયાના ખર્ચે બને મકાનોના લોકાર્પણ પ્રસંગે યોજાયેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા ગુજરાત રાજ્યના મંત્રી શ્રી નાનુભાઈ, સંસદીય સચિવ શ્રી પૂર્ણેશભાઈ, દંડક શ્રી અજયભાઈ, અમારા સાથી ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ અને નાદુરસ તબિયત હોવા છતાં ઉત્સાહથી આપણને સૌને આવકારવા અને સુરતના વિકાસની રૂપરેખા જેમણે અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય માણસ માટે રોટી, કપડા, મકાનની આવશ્યકતા હોય છે. કુટુંબ હાસ કરો ત્યારે મેળવે છે જ્યારે તેનું પોતાનું ઘર હોય, રોજી રોટી હોય તથા સમાજમાં પ્રતિષ્ઠા હોય. બ્યુરો રિપોર્ટ, સુરત.